નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આજે મિત્રો વાત કરીશું આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 5 વિષય અંગ્રેજીની. તારીખ 9/4/2024 મંગળવારના રોજે મિત્રો પેપર આવનાર છે. તેનું પેપરનું સોલ્યુશન કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં, તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના તમામ પ્રકારના જે વિષયોના પ્રશ્નપત્રો છે તેનું સોલ્યુશન મૂકી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર તમને એક આપેલ છે કે જોડકા જોડવાના છે. તો અહીંયા મિત્રો તમને જે જોડકા છે એના 5 કોણ છે, તમે સાચા જોડકા જોડશો તો તમને 5માંથી 5 કોણ મળી જશે. પહેલું છે આઈ એમ ટીચિંગ, તો હું શિક્ષણ કાર્ય કરું છું, તો કોણ કરે છે? તો અહીંયા ટીચરનું ચિત્ર આપેલું છે, તો તેની સાથે આપણે જોડકું જોડવાનું છે. બીજું છે આઈ એમ ગાર્ડનની, હું માળી છું, બરાબર, ગાર્ડનનો રખેવાળ છું, તો અહીંયા આવશે માળીનું જે ચિત્ર છે તેની સામે મિત્રો આપણે જોડીશું જોડકું. ત્રીજું છે આઈ એમ ફાર્મિંગ, હું ખેડૂત છું, બરાબર, તો એમાં આવશે મિત્રો અહીંયા ખેડૂતનું જે ચિત્ર છે તેની સામે. ચોથું છે આઈ એમ સ્ટિચિંગ ક્લોથ, તો એની અંદર મિત્રો અહીંયા છે, બરાબર, કે જે દરજી છે તો તેની સામે આપણે દરજી સામે એને જોડીશું. અને છેલ્લું છે આઈ એમ ડ્રાઇવિંગ અ બસ, હું બસ ચલાવું છું, હું ડ્રાઈવર છું અને બસ ચલાવું છું, તો તેની સામે જે બસનું ડ્રાઈવરનું ચિત્ર છે તો તેની સામે આપણે જોડકું બનાવીશું. તો આવી રીતે તમારે જોડકા મિત્રો જોડશો તો સારી રીતે જોડેલા હશે તો તમને 5માંથી 5 ગુણ મળી જશે આસાનથી. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈશું. ક્વેશ્ચન નંબર 2 છે, ઉદાહરણ પ્રમાણે મિત્રો સરખા પ્રાસવાળા શબ્દો બનાવવાના છે. તમે જોઈ શકો છો ઉદાહરણ છે સ્ટાર, તો કાર, બરાબર, એ રીતે વિન્સી તો મિન્સી, રેઇન, બરાબર, પેઇન, પછી લેક તો મેક, ટીન, પિન, તો આવા શબ્દો છે એ મિત્રો બની શકે છે. ક્વેશ્ચન નંબર 3 છે, ચિત્ર જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો તમે જોઈ શકો છો એક ચિત્ર છે એ બીચનું છે, કોઈ સમુદ્ર છે, સમુદ્ર કિનારે જે બીચ છે તેની તેનું છે, જેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે બે પુરુષ અને સ્ત્રી છે તે કપની અંદર ચા પડેલો છે ટેબલ પર, અને જે પુરુષ છે પેપર વાંચી રહ્યો છે, બાળકો ક્રિકેટ રમી રહ્યા છે, બરાબર, અહીંયા ફુગ્ગાવાળો છે ફુગ્ગા વેચી રહ્યો છે, એક બાળક છે ફુગ્ગા લઈ રહ્યો છે, અહીંયા માછીમારો છે હોડીમાં બેસીને માછલીઓ માટે જઈ રહ્યા છે, બરાબર, અને અહીંયા એક વ્યક્તિ છે સ્ટોલ લગાવેલું છે અને તે પકોડી ખાતો જોવા મળે છે. તો આવી રીતે તમારે એના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, તો ધેર આર એપલ ઇન ધ બાસ્કેટ, તો બાસ્કેટમાં શું છે? એપલ છે. વોટ આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ, તો બાળકો શું રમી રહ્યા છે? તો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ, તો બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. વેર આર ધ કપ્સ, તો ધ કપ્સ આર ઓન ધ ટેબલ, કપ ક્યાં છે? તો ટેબલની ઉપર છે. હુ હેઝ અ બલૂન્સ, તો ધેર ઇઝ અ બલૂન મેન, બલૂન કોની પાસે? બલૂન મેન પાસે છે. તો આવી રીતે આપણે લખવાના છે. ક્વેશ્ચન નંબર 4 છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવવાના છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ કે સ્ટોપ તો કીપર, શોપ કીપર, બરાબર, તો બલૂન મેન થાય, આઈસ્ક્રીમ, ટોય કાર, ન્યૂઝપેપર ને ગેઇન વ્હીલ. તો મિત્રો આવી રીતે તમારે એના અર્થપૂર્ણ વાક્યો શબ્દો છે બનાવવાના હતા. ક્વેશ્ચન 5 છે, તેની અંદર ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તમે જોઈ શકો છો ઉદાહરણ છે ટીચર, તો ટીચર તો થાય છે ઇન ધ ક્લાસરૂમ, તો ધેર ઇઝ અ ટીચર ઇન ધ ક્લાસરૂમ. એવી રીતે ગ્રેપ્સ ઇન ધ બોલ, તો ધેર આર અ ગ્રેપ્સ ઇન ધ બોલ બાઉલ. બીજું છે પોલીસ સ્ટેશન નિયર ધ માર્કેટ, તો ધેર ઇઝ અ પોલીસ સ્ટેશન નિયર ધ માર્કેટ. આપણે ધેર ઇઝનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. અહીંયા છે અ કાર ઓન ધ ટેબલ, તો કેટ છે, કેટ ઓન ધ ટેબલ, તો મિત્રો એવી રીતે લખીશ. પાંચમું છે અ પીકોક ઓન ધ ટેરેસ, તો ધેર ઇઝ અ પીકોક ઓન ધ ટેરેસ, તો આવી રીતે લખીશું મિત્રો એના વાક્યો ઉદાહરણ ઉપરથી વાક્યો બનાવીશું.
વેક્શન નંબર 6 કૌંસમાં આપેલો શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે. મિત્રો, અહીંયા ટીચર કહે છે ગુડ મોર્નિંગ ક્લાસ. સ્ટુડન્ટ શું કહેશે? ગુડ મોર્નિંગ ટીચર. ટીચર સિટ ડાઉન પ્લીઝ એન્ડ શો મી યોર હોમવર્ક. સ્ટુડન્ટ હિયર ઇટ ઇઝ. બરાબર, તો આવી રીતે આપણે એને મિત્રો સંવાદ છે બરાબર એને પણ પૂર્ણ કરીશું. ક્વેશ્ચન 7 છે. નીચેના ફકરો વાંચવાનું છે. આપેલો વાક્ય પૈકી સાચા સામે ટ્રુ અને ખોટા સામે ફોલ્સ મિત્રો લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રુ અને ફોલ્સ છે. ધીસ બસ સ્ટેશન ઇઝ અ બિગ ટ્રુ. આ બસ સ્ટેશન મોટું છે. ટ્રુ. બરાબર, ધેર આર 9 બસ ઓન ધ પ્લેટફોર્મ. તો ફોલ્સ, ખોટું છે. 9 બસ નથી પ્લેટફોર્મ પર. ધીસ બસ સ્ટેશન હેઝ નો રિઝર્વેશન વિન્ડો. તો અહીંયા પણ ખોટું છે કે રિઝર્વેશન વિન્ડો નથી. બરાબર, તો અહીંયા ખોટા વાક્યો છે. ધેર આર સમ હેવ કર્સ ઓન ધ પ્લેટફોર્મ્સ. તો ટ્રુ આવશે. ક્વેશ્ચન 8 વાત કરીશું. ચિત્ર જોઈ અને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખલગ્યા પૂર્ણ કરવાની છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ફેરિયાનું જે ચિત્ર છે, વાદળો અને ફેરિયાનું. બરાબર, તો એની અંદર પહેલો પ્રશ્ન છે ધેર આર સમ ખાલ્યા ઓન ધ ટ્રે. તો જે વાંદરા અહીંયા વૃક્ષ ઉપર કોણ છે? તો મંકી છે. બીજું ઇટ ઇઝ અ ખાલ્યા ટ્રે. તો બિગ ટ્રે, સ્મોલ, નાનું નથી પણ મોટું વૃક્ષ છે. અ મેન ઇઝ અ ખાલ્યા ધ ટ્રે. તો માણસ કેમ ઊભો છે? તો અંડર, એટલે કે નીચે, વૃક્ષની નીચે. તો અંડર આવશે. ધ મેન હેઝ અ ખાલ્યા ઇન ધ ઇન હિઝ હેન્ડ. તો એના હાથમાં શું છે? કેપ છે. બરાબર, એટલે કે ટોપી છે. ક્વેશ્ચન નંબર 9 છે. કૌંસમાં આપેલ યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવાનો છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો યેસ્ટરડે, કનુ, પીકડ, મેંગોસ, રામો ટુક, કોકોનટ્સ, ટુ ધ માર્કેટ. બરાબર, એવી રીતે અહીંયા મિત્રો પુટ આવે છે, પછી મિલ્કડ આવે છે, ફીડ અને પ્લોટ. તો આવી રીતે એના વાક્ય છે એ મિત્રો ખાલ્યા પણ પૂર્ણ કરવાની હતી. તો આવી રીતે તમારું પેપર છે મિત્રો અંગ્રેજીનું આવી શકે છે. આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિડીયો ગમ્યો હોય તો વાલા વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.